શન આજના વિડીયોની અંદર આપણે જોઈએ તમામ પ્રશ્નોત્તરી અને વ્યાકરણની આજે આ વિડીયોની અંદર આપણે સમજૂતી મેળવીએ અભ્યાસના પ્રશ્ન પહેલો નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો અહીંયા રમકડા અને રકમડા એટલે જવાબ આવશે રમકડા પછી છે મેળો અને મેળો તો જવાબ આવશે મેળો પછી છે ચક્કરડી અને અડી તો આવશે ચક્કરડી પછી છે ચકડોર તો આવશે એની સામે છે ચકડોળીમ તો જવાબ આવશે આઈસ્ક્રીમ ફર સામે છે ફર ફળ કરી તો અહીં આવશે ફર પછી છે મદારી અને ડી તો જવાબ આવશે મી લા ક રી જવાબ આવશે લા ડી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે આ પાઠના ચિત્રને આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરી લખો એક લવ જાઓ આજે મેળામાં ચાલો હું તમને ઉત્તર ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં બે મેળામાં મજા કરીશું જઈ ઉત્તર આવશે મેળામાં જઈ મજા કરીશું ત્રણ દુકાનો છે મેળામાં ઘણી ઉત્તર મેળામાં ઘણી દુકાનો છે ચાર ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં ઉત્તર મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે એક ફુગા રંગબેરંગી ઉત્તર એક ફુગાવાળો રંગબેરંગી ફુગા વેચે છે છ દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને ઉત્તર નટ લાકડી લઈને દોડા પર ચાલે છે સાત સાપનો ખેલ બતાવે છે મદારી ઉત્તર મદારી સાપનો ખેલ બતાવે છે આઠ આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક ઉત્તર કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની મીઠાઈની દુકાનમાં ઉત્તર દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે દસ રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક ઉત્તર કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો ઉત્તર મેળામાં દુકાનો દેખાય છે એક સોનું મીઠાઈની દુકાન બે હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર ત્રણ પ્રણામ રમકડાની દુકાન બે દોરડા પર ચાલતા નટ હાથમાં શું છે ઉત્તર દોડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે ત્રણ મદારી શું વગાડે છે ઉત્તર મદારી ડુગડુગી વગાડે છે ચાર કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે ઉત્તર બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે સ્વાધીના પ્રશ્નો પેલો તમને મનપસંદ ચિત્રની મદદથી આઠ દસ વાક્યો લખો અહીંયા આપણે જોઈએ ઉત્તર આ બાઘનું ચિત્ર છે બાગનો દરવાજો ખુલ્લો છે ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલા ફૂલો છે દરવાજા પાસે ત્રણ વૃક્ષો છે વૃક્ષો નીચે બે બાકડા છે બાગની વચ્ચે ફુવારો છે ફુવારા પાસે નાનું તળાવ છે એમાં ત્રણ બતક તરે છે ચાર બાળકો શેતરંજી ઉપર બેઠા છે બે છોકરીઓ હિંચકા પર હિંચે છે બે બાળકો દડાથી રમે છે બે છોકરા પર ખાય છે બે બાળકો આઈસ ફ્રૂટ ખાય છે ઝાડની નીચે એક કૂતરું બેઠું છે બાકડા પર એક પુરુષ અને એક સ્ત્રી બેઠા છે પ્રશ્ન બે વર્તમાન પત્રો કે સામયિકોમાંથી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખવું કાનમાં શું કહ્યું અહીંયા તમને છ ચિત્રો બતાવેલા છે પેલા ચિત્રની અંદર બે મિત્રો છે બીજા ચિત્રની અંદર બે મિત્રો છે તેની સામે રીછ આવે છે જ્યારે ત્રીજા ચિત્રની અંદર એક મિત્ર છે એ વૃક્ષ ઉપર ચડી જાય છે અને બીજા બીજા મિત્રને વૃક્ષ ઉપર ચડતા આવડતું નથી ચોથા ચિત્રની અંદર જે મિત્રને વૃક્ષ ઉપર ચડતા આવડતું નથી તે શ્વાસ રોકીને સુઈ જાય છે રસ્તા ઉપર પાંચમા ચિત્રની અંદર રીછ જે મિત્ર છે એ શ્વાસ રોકીને સૂતો છે તે મૃત્યુ પામેલો છે તે સમજીને રીછ ત્યાંથી ચાલ્યું જાય છે છઠ્ઠા ચિત્રની અંદર જે વૃક્ષ ઉપર ચડેલો મિત્ર નીચે આવે છે અને નીચે પડેલા મિત્રને પૂછે છે કે રીછ કેમ ચાલ્યું ગયું હવે તે વાર્તા સમજીએ કનુ અને મનુ મિત્રો હતા એક વખત કેવો ગીચ જંગલમાંથી પસાર થતા હતા જંગલમાં એક બીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું હતું રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં એક એમની તરફ આવતું જોયું કનુએ મનુને કહ્યું જો રીંછ આપણી તરફ આવે છે મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો એને કનુને છોડી દીધું કનુને ઝાડ પર ચડતા આવડતું ન હતું તેથી તે જમીન ઉપર ચત્તો સુઈ ગયો રીંછ કનુ પાસે આવ્યું તેને સૂંઘ્યો કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે તેથી તે ચાલ્યું ગયું મનુ ઝાડ પરથી ઉતર્યો અને કનુને પૂછ્યું કને રીંછે કાનમાં શું કહ્યું કનુએ કહ્યું રીછ મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો વિશેષ પ્રશ્નોતર જોઈએ પ્રશ્ન પેલો સ્વાધીના પ્રશ્ન બેના ચિત્રો ધ્યાનથી જુઓ અને નીચેના વાક્યો જે ચિત્રને લાગુ પડતા હોય તે ચિત્રનો નંબર ડાબી બાજુના ચોરસમાં લખો પેલું કનુને ઝાડ પર ચડતા આવડતું ન હતું તેથી તે જમીન ઉપર જતો સુ કેટલામું ચિત્ર છે તો કે ચોથું બીજા નંબર પર રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતું જોયું કનુએ મનુને કહ્યું જો રીચ આપણી તરફ આવે છે તે બીજા નંબરનું વાક્ય છે ત્યાર પછી કનુ અને મનુ મિત્રો હતા એક વખત કેવો ગીજ જંગલમાંથી પસાર થતા હતા જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું હતું તે પહેલું વાક્ય છે મનુ ઝાડ પરથી ઉતર્યો ને કનુને પૂછ્યું તને રીછે કાનમાં શું કહ્યું કનુએ કહ્યું મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો તે આવશે છઠ્ઠું વાક્ય મનુ ઝડપથી દોડીને પાસીના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો એને કનુને છોડી દીધું તે આવશે ત્રીજું વાક્ય રીંછ કનુ પાસે આવ્યું તેને સૂંઘ્યો કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે તેથી તે ચાલ્યું ગયું જવાબ આવશે પાંચ નંબરનું ચિત્ર ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે સાચા ઉત્તર સામે સાચાની નિશાની કરો એક કનુ અને મનુ ક્યાંથી પસાર થતા હતા જવાબ આવશે ક જંગલ માંથી બે કનુએ મનુને કહ્યું જો જવાબ આવશે ગ આપણી તરફ આવે છે ત્રણ મનુ ઝડપથી દોડીને જવાબ ક પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો ચાર કનુએ શું કર્યું જવાબ ક જમીન ઉપર ચત્તો સુઈ ગયો વિશે સાત આઠ વાક્યો લખો ઉત્તર રીંછ જંગલમાં રહે છે તે માંસાહારી પ્રાણી છે તેના આખા શરીર ઉપર બરછટ વાળ હોય છે મધમાખી અને ઉદય તેનો પ્રિય ખોરાક છે તેને મધ બહુ ભાવે છે મીઠા ફળ અને ફૂલ ખાવા તે તે ઝાડ ઝાડ પર છે પરથી ઊંધું નીચે ઉતરે છે ગુજરાતના જેસોર અને રતન મહાલ રીંછ માટેના અભયારણ્યો છે સામાન્ય રીતે રીંછ ચાલીસ પચાસ વર્ષ જીવે છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને જો મારા ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા અને તમારે જે પણ સબ્જેક્ટ્સ રિલેટેડ વિડીયોઝ જોતા હોય તેની કમેન્ટ કરવાનું ન ભૂલતા અને મારી આ ચેનલની જે વોટ્સઅપ લિન્ક્સ છે તે પણ તેની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેની અંદરથી તમે વોટ્સઅપ લિંકમાં જોઈન્ટ થઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો